ब्रेकिंग न्यूज राजकोट में आरोग्य विभाग की मोटी कार्यवाही दूधना शंकास्पद मावानो मोटो जत्थो झड़पी पाड़वामां आव्यो छे। आरोग्य विभागे दूधना मावानी चकासणी शुरू करी छे। पोरबंदर तरफथी मावानो जत्थो आव्यो हतो। आरएमसी ना आरोग्य विभागे गाड़ी रोकी मावो पकड्यो। मावो डुप्लिकेट छे के केम तेने लईने नगरपालिकाना अधिकारीओए सेम्पल लीधा हता। राजकोट संवाददाता गौरव दवे जोड़ा है हमारी साथ। जी गौरव, राजकोट में आरोग्य विभाग की एक मोटी कार्यवाही, दूधना शंकास्पद मावानो जत्थो झड़पायो छे, केटलो छे आ जत्थो, शू अपडेट? चोक्कस जूही, राजकोट महानगरपालिका आरोग्य विभाग ने फूड विभाग छे तेमना द्वारा आ प्रकार समयांतरे कार्यवाही है करवामां आवती होय छे। आज मोटी सफलता है ते मळी छे, कारण के थाबड़ी बनावा माटेनो जे मावो जे उपयोग थतो होय छे ते प्रकारे शंकास्पद 120 किलो जेटलो मावोनो जत्थो छे ते आरोग्य विभाग छे तेमना द्वारा झड़पी पाड़वामां आव्यो छे। आ शंकास्पद जत्थाने लईने पण तपास छे ते आरोग्य विभागना अधिकारीओ छे तेमना द्वारा करवामां आवी रही छे। मारी साथे राजकोट महानगरपालिकाना नायब आरोग्य अधिकारी डॉक्टर पंकज छे। बने नो थईने 40-45 किलो जत्थो छे के जे मावो अने थाबड़ीना स्वरूप मिठाई बेस छे। આની સાથે કોઈ વ્યક્તિ છે એમની સાથે પૂછપરછ? અત્યારે એમની સાથે એક ડ્રાઈવર છે અને અમારી ટીમ દ્વારા એમની પૂછતાછ થઈ રહી છે કે એ માવો કુતિયાણા અથવા માણાવદરથી આવતો હતો અને અહીંયા કોને કોને સપ્લાય થયો છે અને એના કોણ માલિક છે અને કોણ બનાવ્યું તેની પણ વિશેષ છાનભાન થઈ રહી છે। આપણી પાસે ફૂડ સેફટીની જે તપાસણી માટેની વાન આવેલી છે તેના દ્વારા તપાસ કરવામાં આવી છે કે માવો ડુપ્લિકેટ છે કે કઈ રીતનો માવો છે। ચોક્કસપણે એના પરથી પણ તપાસ થશે, પરંતુ આપણું મુખ્યત્વે ધ્યેય એ છે કે જ્યારે પણ આપણે ઓફિશિયલી એટલે કાયદાકીય તપાસ કરીએ તો એના ઉપર કાયદાકીય એક્શન લેવી છે। એટલે એ આપ વાન ઉપરાંત આપણે જે સેમ્પલ છે બરોડા પરીક્ષણ સાથે મોકલશું, જેથી કરીને આપણે એને સાચા રિઝલ્ટ મળે અને એના ઉપર કાયદાકીય કાર્યવાહી થશે। આપણે કઈ રીતના માહિતી મળી હતી? આ માવો, આ જે માવો છે કે થાબડી છે, કઈ રીતના ઉપયોગ કરવાના હતા, ક્યાં વેચવાના હતા, ક્યાંથી લાવ્યા હતા? આપણને જે અમારી ફૂડ વિભાગને સતત ફોનથી મળેલી માહિતી અન્વયે અમે જે સ્થળેથી આવતા હતા ત્યાં અમારી ટીમે એમને પકડી પાડેલ છે અને ખરેખર વાનમાં જોતા ખરેખર આ વસ્તુ જોવા મળે, જેને પરિણામે એ જે ડ્રાઈવર છે અને એનું વિધાન આપણે સેન્ટ્રલ ઝોન ઓફિસમાં લઈ આવેલ છે અને એની ચકાસણી હાથ ધરેલ છે। કેટલા કિલોમાં આ પ્રકારે શંકાસ્પદ માવો જપ્ત કરવામાં આવ્યો છે અને હવે આની સામે કઈ રીતના કાર્યવાહી? અંદાજિત 45-50 કિલો જેટલું જે છે વસ્તુ છે કે જે જપ્ત કરાવેલ છે। સૌ પ્રથમ તો જે આને લઈ આવ્યો છે એમની વિશેષ તપાસ કરવામાં આવશે કે ક્યાં બનેલ છે અને અહીંયા રાજકોટમાં ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુશન કરે છે, સાથે સાથે ફૂડ સેફટી એફિસ દ્વારા એમનું સેમ્પલ પણ લેવામાં આવશે અને આગળની કાયદાકીય કાર્યવાહી। આ પ્રકારનો માવો જો લોકો મીઠાઈમાં ખાય તો ક્યાં પ્રકારના રોગ થવાની શક્યતા છે અને જો આ ડુપ્લિકેટ માવો હોય તો કેટલો ગંભીર કહી શકે? ચોક્કસપણે, કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ જ કહે છે અને એની જે કિંમત એ દર્શાવે છે ડુપ્લિકેટ હોવાની પૂરેપૂરી શક્યતા છે। મિલ્ક ફેટ એવી વસ્તુ કે જે આરોગ્ય માટે સારી છે, પરંતુ વેજીટેબલ ફેટ એવી વસ્તુ કે જેનાથી આપણને હૃદય અને આપણે કહી શકાય બ્લડ પ્રેશર થઈ શકે, સાથે કિડની કેન્સર પણ થવાની શક્યતા છે અને આવો માવો અનહાઇજેનિક તો ફૂડ પોઈઝનિંગ પણ થવાની શક્યતા છે અને પાચનતંત્રને રોગ પણ થઈ શકે છે। સાહેબ, સમયાંતરે આપણે તપાસણી કરતા હોઈએ છીએ તો આ પ્રકારે મીઠાઈના જે વેપારીઓ છે ત્યાં હવે કઈ રીતના ચેકિંગ કરવામાં આવશે? આ જે આ કેટલી જગ્યાએ આ માવો સપ્લાય કરવાના હતા? આપણો મુખ્યત્વે વિષય તપાસનો વિષય એ છે કે આ જેમના દ્વારા આ જે ડિસ્ટ્રીબ્યુટર શહેરમાં જુદી જુદી કરવામાં છે એની તપાસ કરવામાં આવશે, ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવશે અને મુખ્યત્વે હેતુ એ છે કે રાજકોટ શહેરમાં આવું દૂષણનો પ્રસરે એ માટે કડક પગલાં લેવામાં આવશે। ચોક્કસ જ, આ હતા રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી કે જેઓનું સ્પષ્ટ કહેવું છે કે આ જે શંકાસ્પદ માવો છે તે ઝડપાયો છે, સામાન્ય રીતે તેની જે કિંમત છે તે ઓછી હોવાથી ડુપ્લિકેટ હોવાનું અત્યારે તારણ છે તે લગાવવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ હાલ આરોગ્ય વિભાગની ટીમ છે તે પણ તપાસ છે તે કરી રહી છે। મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને આ મોટી સફળતા મળી છે, કારણ કે અલગ અલગ જે ડેરીઓની અંદર આ થાબડી માવો છે તે મોકલવાના હતા અને તે જે પ્રમાણે અત્યારે જે ડુપ્લિકેટ હોવાની વિગતો છે તે સામે આવી રહી છે। આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે તપાસ શરૂ કરવામાં આવી છે, જે રીતે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ પ્રકારે મીઠાઈ છે તે બનાવીને બજારની અંદર વેચાણ છે તે કરવામાં આવતું હતું, પરંતુ જે વેજીટેબલ તેલ છે તેનો ઉપયોગ છે તે આની અંદર કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસની અંદર સામે આવ્યું છે। એટલે કે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ માવાનું વેચાણ છે તે માણાવદર તરફથી રાજકોટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે અને લઈને આરોગ્ય વિભાગે જે દરોડો કર્યો અને તેની અંદર મોટી સફળતા છે તે મળી છે। ખાસ કરીને હવે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ જે માવા છે તે માવાને સેમ્પલ છે તે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ જો માવો ડુપ્લિકેટ હશે અથવા તો તેના સેમ્પલ ફેલ થશે તો જે વ્યક્તિ દ્વારા માણાવદરથી આ માવો મોકલવામાં આવ્યો છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ।